नमस्कार दर्शक मित्रों, सांजना समाचार बुलेटिन में आपनो स्वागत छे। सौ प्रथम जोईए आजना मुख्य समाचार। 6-6 महानगरपालिका में जळहळतो जनादेश आपवा बदल मतदारों आभार मानता मुख्यमंत्री। शहरी मतदारों में भाजपा प्रभाव और लोकप्रियता रही अकबंध। अमदावाद, वडोदरा और सूरत महानगरपालिका में भाजपे मतबर आंकड़े जीत मेळवी स्थापनु प्रभुत्व। जयरे राजकोट महानगरपालिका में कांग्रेसे आपी मजबूत टक्कर। छप्पन नगरपालिकाओं पैकी 40 पर भगवो लहरावी भाजपे आपी कांग्रेस ने जबरी पछड़ाट। 5 नगरपालिका में त्रिशंकु जनादेश तो कांग्रेस ने मांड मळी 8 नगरपालिका। एकत्रीस जिला पंचायत पैकी 20 पर कांग्रेस ने सरसाई मळता ग्रामीण मतदारों बदलायेलो झोक बहार आव्यो। मतदार समीकरण में फेरफार नो अभ्यास करशे भाजप। मतदार मानसनी बदलायेली रूखनो कांग्रेस अने भाजपे कर्यो सरखो अनुभव। भाजपनो गढ़ गणाता अमरेली, भावनगर, जूनागढ़ में कांग्रेसे कर्यो पग पैसारो तो दक्षिण गुजरात जेवा कांग्रेसना गढ़ में भाजपे पाड्या गाबड़ा। समाचार विगतवार। अमदावाद, राजकोट, वडोदरा, भावनगर, जामनगर और सूरत एम तमाम 6 महानगरपालिकाना परिणामों आवी गया छे। तमाम 6 कॉर्पोरेशन में भगवो लहरायो छे। तमाम धारणा ने वटावी जईने महानगरपालिकानी चूंटणी में भाजपे फरीथी सारो देखाव कर्यो छे। प्रस्तुत छे एक अहेवाल। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે 2 તબક્કે થયેલા મતદાન પછી તેના પરિણામો અંગેની પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે। અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાના પરિણામો સામે આવી ગયા છે। ભાજપે તમામ 6 મહાનગરપાલિકા પર કબજો જાળવી રાખ્યો છે। પરિણામો જોતા કહી શકાય કે શહેરી વિસ્તારોમાં ભાજપનો દબદબો કાયમ રહ્યો છે। પાટીદારોની અસર થઈ હોત તો મહાનગરોની અંદર જે પરિણામ આવ્યું અને નગરપાલિકાઓમાં જે પરિણામ આવ્યું એ પરિણામ ન આવ્યું હોત। એનો અર્થ એ થયો કે જિલ્લાઓની અંદર પણ પાટીદાર અનામતની અસર નહીં હોય હું પોતે માનું છું। કારણ જો હોય તો મહાનગરો અને નગરપાલિકાઓની અંદર પણ પાટીદારો હતા જ અને પાટીદારોની પૂરી પેનલો જીતી છે એટલે એવું ના કહી શકાય કે એની અસર હતી એવું છે। પણ કામ એ કરવું પડે કે દરેક જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની અંદર જે જીતના સમીકરણો અને હારના જે સમીકરણો છે એને અમારે સંશોધન કરવું પડે। અમદાવાદ મહાનગરપાલિકામાં નવા સીમાંકન મુજબ 48 વોર્ડની 192 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી। ભાજપે 2/3 એમ 130 બેઠકો પર વિજય મેળવતા નેતાગીરી અને કાર્યકર્તાઓએ હાશકારો અનુભવ્યો હતો। કોંગ્રેસને 50 બેઠકથી જ સંતોષ માનવો પડ્યો છે। પૂર્વ મેયર મીનાક્ષીબહેન પટેલ અને વિરોધ પક્ષના નેતા બદરુદ્દીન શેખ ચૂંટણી જીતી ગયા છે। અમદાવાદમાં ચૂંટાયેલા ઉમેદવારોએ વિજયની ઉજવણી કરી હતી। હું એટલું જરૂરથી કહીશ કે જે વ્યક્તિઓએ નોટાનો બટન દબાવીને જે એમનો જે મન વ્યક્ત કરી છે એ વ્યક્તિઓને હું ચોક્કસથી મળીશ અને એમના મનનું સમાધાન હું ચોક્કસથી કરીશ। કારણ કે વિશ્વાસ અને વિજય અમારે મેળવવો છે। એ બધી રીતે લોકોને સુખ શાંતિથી અને અમન ચેનથી રહી શકે, પ્રાથમિક સુવિધા સાથે રહી શકે એ અમારો પ્રાયોરિટી ટોટલી પ્રાધાન્ય એ જ રહેશે। મતગણતરીને અંતે રાજકોટ મહાનગરપાલિકા પર પણ ભાજપે કબજો યથાવત રાખ્યો છે। કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ ખેલાયા પછી ભાજપે 38 બેઠકો મેળવીને મહાનગરપાલિકા પર કબજો જાળવી રાખ્યો છે। કુલ 72 બેઠકો પૈકી કોંગ્રેસને ફાળે 34 બેઠકો ગઈ છે। શહેરમાં ફરી ભગવો લહેરાતા કાર્યકરોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું। ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકો માટે થયેલા ચૂંટણી જંગમાં પણ ભાજપે 34 બેઠક પર વિજય મેળવીને ભાવનગરમાં પણ ભગવો લહેરાવ્યો હતો। અહીં કોંગ્રેસના ઉમેદવારોએ 18 બેઠકો પર વિજય મેળવ્યો છે। સુરત મહાનગરપાલિકા પણ ભાજપે કબજે કરી છે। કુલ 116 બેઠકોમાં ભાજપ 71 બેઠક મેળવીને સરસાઈમાં હતું। ભાજપ 2/3 જેટલી બેઠક મેળવી ચૂક્યું છે જ્યારે કોંગ્રેસ 39 બેઠકો સુધી પહોંચી શકી છે। મતગણતરી સંપન્ન થયાને અંતે વડોદરા મહાનગરપાલિકા પર પણ ભાજપે 43 બેઠકો પર વિજય મેળવીને કબજો જાળવી રાખ્યો છે। કુલ 76 બેઠકો પૈકી કોંગ્રેસને ફાળે 17 બેઠકો ગઈ છે। જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકો માટેના પરિણામો પણ સામે આવી ગયા છે। રસાકસી ભરી ચૂંટણીને અંતે આ મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે।
जामनगर महानगरपालिका में भाजप ने फाड़े 37 અને કોંગ્રેસ ને ફાડે 25 બેઠકો ગઈ છે. અહીં અપક્ષે પણ 2 બેઠકો પર વિજય મેળવ્યો છે. રાજ્યની 6 મહાનગરપાલિકામાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે વિજય મેળવી લીધો છે. તેની કેટલીક બેઠકોનું ધોવાણ થયું છે, પરંતુ શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી સન્માનજનક સ્થિતિમાં રહી છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ રાજ્યના મુખ્યમંત્રી માટે પડકાર સમી કહેવાતી હતી. ગયા વર્ષે આનંદીબહેને મુખ્યમંત્રી પદ સંભાળ્યા પછીની આ પ્રથમ મોટી ચૂંટણી હોવાથી પણ તેના પરિણામો ઘણા મહત્વના મનાતા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. 6 મહાનગરપાલિકાઓ કબજે કર્યા બાદ હાલ અમદાવાદના ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ વિજય ઉજવણી કરી રહ્યા છે અને અમારા સંવાદદાતા દેવસી વરોતરિયા ત્યાં ઉપસ્થિત છે. દેવસીભાઈ, મહાનગરપાલિકાઓ કબજે કર્યા બાદ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કેવી ઉજવણી ચાલી રહી છે? હાલ જ્વલંત જીત થઈ છે. 142 જેટલી સીટો એ લોકો જીત્યા છે. હમણાં થોડી વાર પહેલાં જ આ જે મંચ આપણે દેખાઈ રહ્યો છે, મંચ ઉપર ગતિશીલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવ્યા હતા અને એમણે કાર્યકરોને સંબોધ્યા હતા અને એમણે કાર્યકરોને જણાવ્યું કે 142 સીટ મળી છે, આપણો જ્વલંત વિજય છે 6 મહાનગરપાલિકાઓમાં. પણ જે વિજય જે જીત થઈ છે તે આપણી વિકાસ યાત્રાને વણથંભી રાખશે અને તેમણે એ પણ જણાવ્યું કે જ્યાં જીત્યા ત્યાં તો વિકાસ કરવાનો છે, પરંતુ જ્યાં નથી જીત્યા ત્યાં પણ વિકાસની યાત્રાને આપણે આગળ ધપાવવાની છે અને ગુજરાતને ગતિશીલ બનાવવાનું છે. જી, હાલ જે ઉજવણી ચાલી રહી છે અનુસાર તમને શું લાગી રહ્યું છે કે મહાનગરપાલિકાઓની જીત અને સાથે જે અમુક જગ્યાએ મિશ્ર પરિણામો આવ્યા છે, બંનેનો માહોલ કેવી રીતનો જામ્યો છે? લાગે છે આપનો સંપર્ક તૂટી ગયો છે. આ બાજુ શહેરી વિસ્તારોમાં ભાજપે પ્રભુત્વ જાળવી રાખ્યું છે, ત્યારે ચૂંટણી પરિણામો કંઈક જુદા જુદા જોવા મળી રહ્યા છે. ગાંધીનગરમાં હાલ અમારા સંવાદદાતા અનીશ કાદરી ઉપસ્થિત છે. અનીશ, આમ જોવા જાઓ તો પરિણામો ઘણી જગ્યાએ મિશ્ર છે, પણ શહેરી વિસ્તારોમાં ભાજપે માહોલ જાળવી રાખ્યો છે. હવે ચૂંટણીના પરિણામો બાદ ગાંધીનગરમાં રાજધાનીમાં કેવો માહોલ છે? અનીશ, ફરી એકવાર પૂછું છું કે ચૂંટણી પરિણામો બાદ હાલ રાજધાનીમાં કેવો માહોલ ચાલી રહ્યો છે? જી ચોક્કસ, હું આપને જણાવી દઉં કે અહીંયા માહોલ ભાજપમાં ખૂબ જ ખુશીનો માહોલ છે, કારણ કે મહાનગરપાલિકા અને નગરપાલિકાની મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારા બેઠકો મળી છે, પરંતુ કંઈક કેટલાક અંશે કોંગ્રેસને આમાં ફાયદો થયો છે જિલ્લા પંચાયતમાં. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કહેવા પ્રમાણે અત્યારે તે લોકો બહુ જ ખુશ છે અને ક્યાંક ને ક્યાંક પાટીદાર આંદોલન અને બીજા ફેક્ટર કંઈક થોડું ઘણું કામ કરી ગયા છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીને થોડુંક નુકસાન સહન કરવું પડ્યું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કહેવા પ્રમાણે તેઓની કામગીરી, જે વર્ષ દરમિયાનની કામગીરી છે તે લોકોએ જોઈ છે, તેને નજરઅંદાજ કરી નથી અને તેના જ કારણે ભારતીય જનતા પાર્ટીને મહાનગરપાલિકાની અંદર સારી એવી સીટ મળી છે. અને આ બાજુ હાલ ખાનપુરમાં વિજય ઉજવણી ચાલી રહી છે, ત્યારે સાંભળીએ કે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ શું કહી રહ્યા છે. આપણા કાર્યકર્તાઓએ જીત હાંસલ કરી છે, કાઉન્સિલર ભાઈ બહેનો જે ચૂંટાયા છે એમને હું અભિનંદન આપું છું અને જે નથી ચૂંટાઈ શક્યા આપણે બધા સાથે રહીને મહાનગરોની સેવા કરીશું. 56 જેટલી નગરપાલિકાઓની ચૂંટણી પણ સાથે સાથે હતી, એમાંથી આપણે 40 નગરપાલિકાઓ જીત્યા છીએ. મિત્રો, ગુજરાતના મતદારોએ જે મતદાન કર્યું એમનો વોટ એમની ઈચ્છા અનુસાર એમણે આપ્યો અને એને પરિણામે આજે આપણી સામે આ પરિણામ આવ્યું છે. એ પરિણામને આપણે સૌ સ્વીકાર કરીએ છીએ. માથે ગુજરાતના સૌ મતદાર ભાઈઓ બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.
સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો અમારા સંવાદદાતા સંજીવ મહેતા અત્યારે ત્યાં ઉપસ્થિત છે. સૌરાષ્ટ્રમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારોમાં કોંગ્રેસના પગ પેસારાને સંજીવભાઈ આપ કેવી રીતે મૂલવો છો? આશુતોષભાઈ, સમગ્ર રાજ્યની જેમ અહીં પણ એવું જ માહોલ જોવા મળ્યો છે કે શહેરી વિસ્તારમાં ભાજપા તરફી મતદાન થયું, પરંતુ ગામડાઓમાં ભાજપાને જાકારો મળ્યો હોય તેવું સ્પષ્ટ બન્યું છે. ખાસ કરીને આશ્ચર્યજનક રીતે જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠકમાંથી 27 બેઠક ઉપર કોંગ્રેસે વિજય હાંસલ કર્યો અને ભાજપાનો અત્યાર સુધીનો જે ગઢ ગણાય છે, જે વિસાવદર અને ભેસાણ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો મત વિસ્તાર છે, આશ્ચર્યજનક રીતે ત્યાં 18 તાલુકા પંચાયત બેઠકમાંથી એક પણ બેઠક ભાજપાને ફાળે ન ગઈ. તમામ બેઠક ઉપર કોંગ્રેસે કબજો કર્યો છે. હું માનું છું આશુતોષ કે આ પરિબળમાં મુખ્યત્વે કપાસના પોષણક્ષમ ભાવ, પાક વીમાની રકમ ચૂકવવામાં અસંતોષ અને બાયપાસને કારણે અનેક જમીન જે કપાતી ખેડૂતોની, આ મુદ્દો કેન્દ્ર સ્થાન હોય તેવું લાગે છે. ખૂબ ખૂબ આભાર સંજીવભાઈ. સમાચારમાં આગળ વધીએ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે 22 જેટલા જિલ્લામાં 56 નગરપાલિકાની ચૂંટણીના પરિણામો પણ સામે આવી ગયા છે. ભાજપનો 1098 બેઠકો ઉપર વિજય થયો છે તો કોંગ્રેસનો 655 બેઠકો ઉપર વિજય થયો છે. નગરપાલિકામાં અપક્ષોએ પણ 182 બેઠકો ઉપર કબજો કર્યો છે. કુલ 56 નગરપાલિકા પૈકી 40 ઉપર ભગવો લહેરાયાના અહેવાલ છે. કોંગ્રેસને 8 નગરપાલિકા પર કબજો કરવામાં સફળતા મળી છે. પ્રસ્તુત છે એક અહેવાલ. રાજ્યમાં 56 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. નગરપાલિકાના પરિણામ જોતા પણ કહી શકાય કે ભાજપે શહેરી વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. અમદાવાદ જિલ્લામાં ધોળકા, વિરમગામ અને બોપલ ઘુમા એમ ત્રણેય પાલિકાના પરિણામો સામે આવી ચૂક્યા છે. ત્રણેય નગરપાલિકા પર ભગવો લહેરાયો છે. અમરેલી જિલ્લાની બગસરા, અમરેલી, સાવરકુંડલા એમ ત્રણ પાલિકાના પરિણામો પણ સામે આવી ચૂક્યા છે. જિલ્લાની ત્રણેય પાલિકા પર કોંગ્રેસે કબજો કર્યો છે. આણંદ જિલ્લાની 5 પાલિકા પૈકી આણંદ અને ખંભાત પાલિકામાં ભાજપ સરસાઈ ધરાવી રહ્યું છે, જ્યારે પેટલાદ પાલિકામાં કોંગ્રેસ સરસાઈ પર છે. બોરસદ પાલિકામાં અપક્ષ ઉમેદવારોનું પલ્લું ભારે છે. દાહોદ નગરપાલિકા ભાજપને ફાળે ગઈ છે. ગાંધીનગર જિલ્લામાં દહેગામ પાલિકા પર 19 બેઠકો મેળવી ભાજપે કબજો કર્યો છે, જ્યારે કોંગ્રેસને ફાળે 9 બેઠક ગઈ છે. કલોલ પાલિકા પર પણ ભગવો લહેરાયો છે. ભાજપને 24 અને કોંગ્રેસને 20 બેઠક મળી છે. દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા પાલિકા પણ ભાજપની જોડીમાં ગઈ છે. ભાજપને 18 અને કોંગ્રેસને 9 બેઠકો મળી છે. ગોધરા પાલિકામાં 16 બેઠકો મેળવી ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. અહીં પણ અપક્ષ ઉમેદવારોએ 11 બેઠકો પર તો કોંગ્રેસને માત્ર 1 બેઠક પર વિજય મળ્યો છે. વડોદરા જિલ્લાની ડભોઈ પાલિકા 28 બેઠકો સાથે કોંગ્રેસને ફાળે ગઈ છે, તો પાદરા પાલિકા પર 21 બેઠકો પર વિજય મેળવીને ભાજપે કબજો કર્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કચ્છ તરફ નજર કરીએ તો અમારા સંવાદદાતા રામજી મેરિયા ત્યાં ઉપસ્થિત છે. રામજીભાઈ, ચૂંટણી પરિણામોને અંતે કચ્છમાં ભાજપ કોંગ્રેસની ચડતી પડતીને આપ કેવી રીતે મૂલવી રહ્યા છો? નમસ્કાર. સમગ્ર રાજ્યભર એકદમ સરહદી કચ્છ જિલ્લામાં પણ ચૂંટણીનો માહોલ છવાયો હતો, તેમ આજે ચૂંટણીના પરિણામો જાહેર થયા છે ત્યારે બંને પક્ષના લોકોમાં ઉત્સાહ જોવા મળતો હતો. કોઈક કોઈક જગ્યાએ સમગ્ર જિલ્લાની વાત કરીએ તો ભુજ જિલ્લાની 27 બેઠકો ભાજપને ફાળે જાય છે, જ્યારે 16 બેઠકો કોંગ્રેસે જીતી છે. ભુજ તાલુકા પંચાયતની 32 બેઠકો માંથી 18 ભાજપ અને 13 કોંગ્રેસ, એક બિનરીસ. માંડવી તાલુકાની 20 માંથી 9 બેઠકો ભાજપ, 10 કોંગ્રેસ, જ્યારે એક બિનરીસ છે. મુંદ્રા તાલુકાની 20 બેઠકો માંથી 14 ભાજપ અને 6 કોંગ્રેસ. અંજાર તાલુકાની 20 બેઠકો માંથી 11 બેઠકો ભાજપ અને 9 કોંગ્રેસને ફાળે ગઈ છે. ગાંધીધામની 16 બેઠકો માંથી 12 ભાજપ અને 4 કોંગ્રેસ. ભચાઉની 20 બેઠકો માંથી 12 ભાજપ અને 7 કોંગ્રેસને ફાળે જાય છે, એક બિનરીસ. રાપરની 24 બેઠકો માંથી 18 બેઠકો ભાજપે જીતી છે, જ્યારે 16 પર કોંગ્રેસે જીતી છે. 414 માંથી 280 બેઠકો. રામજીભાઈ, આમ જોવા જાવ તો મિશ્ર જનાદેશ છે, આ પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? જ્યારે આપણે આગેવાનો સાથે અને વિશ્લેષકો સાથે વાત કરીએ છીએ ત્યારે એમ કહેવાય છે કે કેટલાક પરિણામો જે જાહેર થઈ રહ્યા છે, ભાજપના લોકો એમ સ્વીકારી રહ્યા છે કે અમને આ વખતે વધારે બેઠકો મળી છે, જ્યારે બીજા પક્ષને તેમ કે અમે જીત્યા છીએ. પરંતુ હજુ વિશ્લેષકોના મતે, હજુ સાચો વિશ્લેષણ જ્યારે બહાર આવશે ત્યારે વધુ વાત કરી શકાશે. આવતીકાલના સમયમાં જે જે વિશ્લેષકો પોતાના વિશ્લેષણો આપશે એના ઉપર આપણે એ ફોકસ કરી શકશું.
ખૂબ ખૂબ આભાર રામજીભાઈ. તો આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ અને વિસ્તૃત સમાચાર સાથે ફરી મળીએ ન્યૂઝ ફોકસમાં બરાબર 8:30 વાગે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.